પાંચ વર્ષ આદિવાસીઓના સર્વાંગી વિકાસના વિશ્વ આદિવાસી દિને નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી આદિવાસી વિસ્તારોમાં રૂપિયા 17,000 કરોડના 289 વિકાસ કામોની ભેટ ધરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. વ્યક્તિગત યોજનાઓ હેઠળ 23,000થી વધુ લાભાર્થીઓને રૂપિયા 85 કરોડના આદિજાતિના અંદાજિત 5 લાખ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ રૂપિયા 80 કરોડના લાભોનું વિતરણ. રાજપીપળા સોમવાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વથી રાજ્ય સરકારના સુશાસનના સફળ 5 વર્ષ પૂર્ણ થવાના અવસરે આદરવામાં આવેલ જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો 9મો દિવસ અંબાજીની ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગી વિકાસને સમર્પિત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આજે નર્મદા જિલ્લાના રાજપીપળાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે રાજ્યના 53 આદિજાતિ તાલુકામાં રૂપિયા 17,000 કરોડના 289 વિકાસ કામોનો પ્રારંભ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં અમારી રાજ્ય સરકાર 5 વર્ષ અમારી સરકારને થયા છે. અગાઉ પણ વારંવાર કીધું છે કે આ ઉજવણી નથી, પણ 5 વર્ષમાં કરેલા નિર્ણયો અને કામો જન ઉપયોગી યોજનાઓનો સેવા યજ્ઞ છે. મને આનંદ છે કે 9 દિવસ અલગ અલગ ક્ષેત્ર, અલગ અલગ વર્ગોના લાભાર્થી કાર્યક્રમો કરી આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિજાતિ કલ્યાણના કામો રાજપીપળામાં આ કાર્યક્રમનું સમાપન થયું છે. આજે